विद्यानगर प्राथमिक शाला आपनु स्वागत करे छे। धोरण एक विषय हिंदी प्रवेशिका। धोरण एक ना विद्यार्थीओ गुड मॉर्निंग। आज आपणे हिंदी प्रवेशिका विषय भणीशुं अने समझीशुं। तो विद्यार्थी मित्रों आगळ आपणे पाठ पेज नंबर जोई गया 58। हवे पेज नंबर 59 उपर आपणे जोईशुं ससे षटकोण। पढ़ो और लिखो, वाँचो अने लखो। तो आ शू कहवाय षटकोणनो स। ससे षटकोण, स षटकोण, आ स छे। तो आपणे शू करवानो छे, तेने टपका जोड़वाना छे। षटकोण गुजरातीमां पण षटकोण। सको सके साथ जोड़ो, सको सके साथ जोड़ो, सने सनी साथे जोड़ो। तो विद्यार्थी मित्रों अहीं स आपेलो छे, तो सने सनी साथे आपणे जोड़ीशुं। तो सने स साथे जोड़ीशुं, सने स साथे जोड़ीशुं, सने स साथे जोड़ीशुं। स ढूंढकर उस पर गोर बनाओ, स शोधी तेना ऊपर गोर बनाओ। तो विद्यार्थी मित्रों स शोधी तेना ऊपर शुं करवानुं छे आपणे गोर। तो जो अहीं प छे, स छे, तो तेनी ऊपर आपणे शुं करीशुं, गोर करीशुं। य ऊपर नथी करवानुं, स ऊपर आपणे गोर करीशुं। क ऊपर नथी करवानुं, ख ऊपर नथी करवानुं, ग ऊपर नथी करवानुं, स ऊपर गोर करीशुं। ग ऊपर नथी करवानुं, अण ઉપર નથી કરવાનું, ફ ઉપર નથી કરવાનું, સ ઉપર ગોર કરીશું, સ ઉપર પણ ગોર કરીશું, ત ઉપર નથી કરવાનું, ન ઉપર નથી કરવાનું। સ સે અલગ વર્ણ પર ચોકડી કરો, સ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો। તો વિદ્યાર્થી મિત્રો સ થી અલગ શબ્દ ઉપર આપણે શું કરવાનું છે, ચોકડી કરવાની। તો જો પહેલાં અક્ષરો ઓળખી લઈએ, સ સ પ ય સ થ, સ પ ક ખ સ। તો આપણે સ થી જુદા અક્ષર ઉપર શું કરવાનું છે, ચોકડી કરવાની। તો આ સ ઉપર નથી કરવાની, પ ઉપર ચોકડી આવશે, ય ઉપર ચોકડી આવશે, સ ઉપર નહીં આવે, થ ઉપર ચોકડી આવશે, સ ઉપર નહીં આવે, પ ઉપર ચોકડી આવશે, ક ઉપર ચોકડી આવશે, ખ ઉપર પણ ચોકડી આવશે। એવી જ રીતે સકે નીચે રેખા ખીચો, સની નીચે લીટી કરો। તો વિદ્યાર્થી મિત્રો સની નીચે લીટી કરવાની, તો ષટપદ, ઋષભ, વિષ, દુર્ભાષા, વિષય અને ધનુ। તો આપણે સની નીચે લીટી કરવાની છે, સની નીચે લીટી કરવાની। તો ષટપદ, તો આપણે સની નીચે લીટી કરીશું। ઋષભ, તો આપણે સની નીચે લીટી કરવાની છે, સની નીચે લીટી કરવાની છે। વિષ, તો આપણે સની નીચે લીટી કરવાની છે, સની નીચે લીટી કરવાની છે। દુર્ભાષ, તો સની નીચે આપણે લીટી કરવાની છે। વિષય, તો સની નીચે લીટી કરવાની, સની નીચે લીટી કરવાની છે। ધનુષ, તો સની નીચે લીટી કરવાની છે, સની નીચે લીટી કરીશું। પઢો અને લખો, વાંચો અને લખો। તો આ શું છે, સ છે ષટકોણ, તો આ સ છે। તો આ સને આપણે શું કરવાનું છે, ગૂંથવાનું છે ષટકોણ। આ પણ સ છે, તેને પણ ગૂંટવાનો છે। આ પણ સ છે, તેને પણ આપણે ગૂંટવાનું છે। અહીંયા સ આપણે લખવાનો છે ષટકોણ સ। એવી જ રીતે નીચે લીટીમાં સ છે ષટકોણ, આ સને પણ શું કરવાનું છે, ગૂંટવાનું છે। અહીં સ આપણે લખવાનું છે, અહીંયા પણ સ આપણે લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જોઈ લઈશું તો તમને વધારે ખબર પડશે। સ છે ષટકોણ, પઢો લખો, વાંચો અને લખો। તો વિદ્યાર્થી મિત્રો સ છે ષટકોણ, સ ષટકોણ, અને અહીંયા સને શું કરવાનું છે, આપણે ગૂંટવાનો છે ષટકોણ અને ષટકોણ। સકો સ કે સા જોડો, સને સની સાથે જોડો, તો સને સની સાથે જોડવાનું છે। સ ઢૂંઢકર ઉસ પર ગોર બનાવો, સ શોધી તેના ઉપર ગોર બનાવો। તો વિદ્યાર્થી મિત્રો સ ઉપર ગોર કરવાનું, તો પ છે તો પ ઉપર નથી કરવાનું, સ ઉપર ગોર કરીશું, ય ઉપર નથી કરવાનું, સ ઉપર ગોર કરીશું, ક ઉપર નથી કરવાનું, ખ ઉપર નથી કરવાનું, ઘ ઉપર નથી કરવાનું, સ ઉપર ગોર કરીશું, ઘ ઉપર નથી કરવાનું, અણ ઉપર નથી કરવાનું, ફ ઉપર નથી કરવાનું, ક્ષ ઉપર ગોર કરીશું, સ ઉપર ગોર કરીશું, ધ ઉપર નથી કરવાનું, ન ઉપર નથી કરવાનું। સ સે અલગ વર્ણ પર ચોકડી કરો, સ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો। તો વિદ્યાર્થી મિત્રો સ થી અલગ શબ્દો શું કરવાનું છે, ચોકડી કરવાની છે।
तो आ सा छे तो तेनी उपर नथी करवानी। प उपर चोकड़ी आवशे, य उपर पण चोकड़ी आवशे, स उपर चोकड़ी नहीं आवे, थ उपर चोकड़ी आवशे, स उपर नहीं आवे, प उपर चोकड़ी आवशे, क उपर चोकड़ी आवशे, ख उपर चोकड़ी आवशे, स उपर चोकड़ी नहीं आवे। स के नीचे रेखा खींचो, स नी नीचे लीटी करो। तो विद्यार्थी मित्रों आपे स नी नीचे लीटी करवानी छे। तो जो षटपद, ऋषभ, वीस, दुर्भाष, विषय अने धनुष, तो आपणे सेनी नीचे लीटी करवानी छे? सनी नीचे। तो जो सनी नीचे लीटी करीशुं, ऋषभ तो सनी नीचे लीटी करीशुं, वीस तो सनी नीचे आपणे लीटी करीशुं, दुर्भाष तो सनी नीचे लीटी करीशुं, विषय तो सनी नीचे लीटी करीशुं, धनुष तो सनी नीचे लीटी करीशुं। पटो लीखो, वाँचो अने लखो। तो आ स छे, तो आ स पण गूंथवानो छे, आ स पण गूंथवानो छे, आ स पण गूंथवानो छे, अने अहींया स आपणे લખવાનો છે। એવી જ રીતે નીચેની લીટીમાં સ, આ સ ગૂંટવાનો છે, આ સ ગૂંટવાનો છે, આ સ લખવાનો છે, આ સ પણ લખવાનો છે, અને આ સ પણ લખવાનો છે। પેજ નંબર 60 ઉપર પઢો અને લખો, વાંચો અને લખો। તો સસે સરકસ, તો આ સસે સરકસ, તો શું કહેવાય? આ સરકસ છે। શું છે? સરકસ, સ સરકસ। આ સને આપણે શું કરવાનું છે? ગૂંટવાનું છે। સરકસ ગુજરાતીમાં પણ સરકસ। સકો સકે સાથ જોડો, સને સની સાથે જોડો। તો વિદ્યાર્થી મિત્રો આ સ છે તો સરકસ, સસે સરકસ, તો આપણે સ સાથે જોડવાનું છે। તો સ તો ર છે તેની સાથે નથી જોવાનું, સસે સરકસ સાથે જોડીશું। સ તો જ્ઞ તેની સાથે નથી જોવાનું, સસે સરકસ સાથે જોડીશું, સસે સરકસ સાથે જો, સરબત સાથે નથી જોડવાનું। સ ઢૂંઢ કર ઉસ પર ગોર બનાવો, સ શોધી તેના ઉપર ગોર બનાવો। તો આપણે સ શોધીને શું કરવાનું છે? તેની ઉપર ગોર બનાવો છે। તો સ ર ષ ન ખ સ સ ગ મ ભ સ સ ગ સ ન, તો આપણે સેની ઉપર કરવાનું છે? ગોર સ ઉપર। તો સ ઉપર આપણે ગોર કરીશું, ર ઉપર નથી કરવાનું, સ ઉપર નથી કરવાનું, જ્ઞ ઉપર નથી કરવાનું, ખ ઉપર નથી કરવાનું, સ ઉપર આપણે ગોર કરીશું, સ ઉપર પણ ગોર કરીશું, ઘ ઉપર નથી કરવાની, મ ઉપર નથી કરવાની, ભ ઉપર નથી કરવાની, સ ઉપર નથી કરવાની, આ સ ઉપર ગોર કરીશું, ઘ ઉપર નથી કરવાની, સ ઉપર ગોર કરીશું, ન ઉપર નથી કરવાનું। સકે અલગ વર્ણ પર ચોકડી કરો, સથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો। તો સથી જે અલગ શબ્દ પડતો હોય તેની ઉપર શું કરવાનું છે? ચોકડી કરવાની। તો પહેલાં શબ્દ જોઈ લઈએ, સ છે, ર છે, જ્ઞ, સ, ખ, મ, ભ, સ, સ, જ્ઞ, તો આપણે સથી જુદા અક્ષર ઉપર શું કરવાનું છે? ચોકડી કરવાની છે। તો આ સ છે તેની ઉપર નથી કરવાની, આ અલગ શબ્દ ઉપર ચોકડી કરવાની છે, જ્ઞ ઉપર પણ ચોકડી આવશે, સ ઉપર નહીં આવે, ખ ઉપર ચોકડી આવશે, મ ઉપર પણ ચોકડી આવશે, ભ ઉપર પણ ચોકડી આવશે, સ ઉપર ચોકડી નહીં આવે, આ સરબતના સ ઉપર ચોકડી આવશે, જ્ઞ ઉપર ચોકડી આવશે। સકે નીચે રેખા ખીચું, તો સની નીચે આપણે શું કરવાનું છે? લીટી ખેંચવાની છે। તો સની નીચે લીટી કરો, સ તો જો પહેલાં શબ્દો જોઈ લઈએ, સડક, સરિતા, પારસ, બસ, સપેરા અને ગિલાસ, તો આપણે સની નીચે લીટી કરવાની છે? સની નીચે, તો આ સની નીચે આપણે લીટી કરીશું। સડક તો સની નીચે લીટી આવશે, સરિતા તો સની નીચે લીટી આવશે, સની નીચે લીટી આવશે, પારસ તો આપણે સની નીચે લીટી કરવાની છે, સની નીચે લીટી કરવાની છે, બસ તો આપણે સની નીચે લીટી કરવાની છે, સપેરા તો સની નીચે લીટી આવશે, ગિલાસ તો સની નીચે લીટી આવશે। પઢો લીખો, વાંચો અને લખો। સ તો આ સને શું કરીશું? આપણે ગૂંટીશું। એવી જ રીતે અહીંયા પણ સને આપણે શું કરવાનું છે? ગૂંટવાનું છે। અહીંયા પણ સને શું કરવાનું છે? આપણે ગૂંટવાનું છે। એવી જ રીતે અહીંયા સ આપણે શું કરવાનું છે? લખવાનું છે। અહીંયા પણ સ, તો આ સને પણ આપણે શું કરવાનું છે? ગૂંટવાનું છે। અહીંયા પણ સને આપણે શું કરવાનું છે? ગૂંટવાનું છે। અહીંયા સ આપણે લખવાનું છે, અહીંયા પણ સ આપણે લખવાનું છે, અહીંયા પણ સ આપણે લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે પણ સ
સ ને ગૂંટવાનું છે અને અહીંયા પણ ગૂંટવાનું છે, અહીંયા સ પણ તમારે લખવાનું છે, અહીંયા પણ સ છે, સ ને આ ગૂંટવાનું છે અને સ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હિન્દી પ્રવેશિકામાં પેજ નંબર 59 તમારે તેમાં પૂરવાનું રહેશે અને નોટમાં પણ તમારે લખવાનું રહેશે અને સ્વાપોથીમાં પણ પૂરવાનું રહેશે. થેન્ક યુ.